કતરગામ ઝોનમાં કેટલાક ફાર્મ હાઉસની આકરાણી દફતરે ચડાવાઈ નથી, ઉપરાંત ઓછી આકરાણી દર્શાવીઓની ફરિયાદમાં બે અઠવાડિયા બાદ પણ તપાસ પૂર્ણ થઈ નથી. સાથે જ કતરગામ ઝોનના આકરાણી વિભાગના તત્કાલીન 11 સર્વેયરોને સો કોઝ નોટિસ ફટકારતા ફફડાટ ફેલાયો છે. આ પ્રકરણમાં ફાર્મ હાઉસના કુલ ક્ષેત્રફળમાં ગાર્ડન અને પાર્કિંગ એરિયાની આકરણીમાં સ્થળ પર વિસંગતતાઓ જોવા મળી હતી, જેને લીધે પાલિકાની તિજોરીને વર્ષ દહાડે 6 કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજો મુકાયો છે. છેલ્લા 5 વર્ષની ગણતરી માંડી પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઓરિજિનલ અને રિવિઝન એસેસમેન્ટનું ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું છે. સર્વેયરોને અપાયેલી 100 કોઝ નોટિસ બાદ સંભવત આગામી દિવસોમાં આકરણી કૌભાંડની સ્ફોટક માહિતી સામે આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જવાબ માંગતા અધિકારીઓ પર રજા પર ઉતરી ગયો હોવાનું જણાવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની કતરગામ ઝોનમાં ફાર્મ હાઉસ આકરણીની કૌભાંડ મામલે હાલ તો સર્વેયરોને નોટિસ અપાઈ છે, જોકે આ પ્રકરણમાં ન્યાયપૂર્ણ તપાસ થાય તો અનેક અધિકારીઓની પોલ ખુલી શકે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.